हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ 2 એમાં એકમ 9 અને એકમ 10 બંને ભણી લીધું છે। સમરસપોથી ભાગ 2 માં એકમ 9 અને એકમ 10 આખું આપણે પૂરાઈ ગયું છે અને સમજી પણ લીધું છે। વિદ્યાર્થીઓ, હું તમને એકમ 9 અને એકમ 10 બંનેનું પુનરાવર્તન કરાવવા જઈ રહી છું। હવેના મારા વિડીયોમાં પુનરાવર્તન હું તમને એકમ 9 અને એકમ 10 બંનેનું કરાવીશ। કારણ કે વિદ્યાર્થીઓ, 4 તારીખથી તમારી એકમ પરીક્ષા જે છે એ શરૂ થાય છે, જેની તૈયારી તમારે હવેથી શરૂ કરી દેવાની છે। 4 તારીખથી જે તમારી એકમ પરીક્ષા જે છે એમાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ એકમ 9 અને એકમ 10 જે છે એ પૂછાવાનું છે। તો એકમ 9 અને એકમ 10 આ બંને આપણે એનું પુનરાવર્તન કરીશું। એકમ 9 અને એકમ 10 એમાં સૌથી પહેલાં આપણે જોઈએ એકમ 9। સમરસપોથી ભાગ 2 એમાં એકમ 9 હું તમને કરાવવા જઈ રહી છું। જે વિદ્યાર્થીઓને વિડીયો દરમિયાન જો સમરસપોથીમાં પૂરવાનું અધૂરું રહી ગયું હોય તો એ અત્યારે વિડીયોમાં જોતાં જોતાં સાથે પૂરી શકે છે, અને જે વિદ્યાર્થીઓને પૂરાઈ ગયું છે એ પોતાની સમરસપોથી ખુલ્લી રાખી, એકમ 9 એમાં ખુલ્લી રાખી અને હું જેમાં આમાં સમજાવું છું એ સમજતા જવાનું છે અને યાદ રાખતા જવાનું છે। તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ એકમ 9। એનું નામ હતું મારો મજાનો દિવસ। એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં ખાલી જગ્યા હતી, એમાં અ હતું અઠવાડિયાનો 6 દિવસ ખાલી જગ્યા વાર છે। તો 6 દિવસ એટલે આપણે ગણતરી કરી હતી કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, અને પછી 6 દિવસ કયો આવે તો કે શનિ, તો શનિવાર છે। એવી રીતે અઠવાડિયાનો 4 દિવસ ગુરુવાર છે, અઠવાડિયાનો 2 દિવસ મંગળવાર છે, અઠવાડિયાનો 6 દિવસ રવિવાર છે। અઠવાડિયાનો 6 દિવસ કયો તો કે રવિવાર। એની પછી બીજો પ્રશ્ન હતો કયો દિવસ આવશે તે લખો, તો શનિવાર પછી શું આવે તો કે રવિવાર, શનિવાર પહેલાં શું આવે તો કે શુક્રવાર, ગુરુવાર પછી શું આવે તો કે શુક્રવાર, અને ગુરુવાર પહેલાં બુધવાર। એવી રીતે ઈ રવિવારના 4 દિવસ પછી તો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, અને ગુરુ પછી કયો વાર આવે તો કે શુક્રવાર, તો રવિવારના 4 દિવસ પછી કયો વાર આવશે તો કે શુક્રવાર। એની પછી બુધવારના 2 દિવસ પછી તો કે બુધ પછી ગુરુ શુક્ર અને પછી શનિવાર, એની પછી સોમવારના 7 દિવસ પછી મંગળવાર। એવી રીતે ત્રીજો પ્રશ્ન છે, માંગ્યા પ્રમાણે જવાબ લખો, તો તમને કયો વાર સૌથી વધુ ગમે છે તો કે સોમવાર, અને શું કામ ગમે છે એ લખવાનું। એની પછી આજે કયો વાર છે તો કે મંગળવાર, ગઈકાલે કયો વાર હતો તો કે સોમવાર, આવતીકાલે કયો વાર હશે તો કે બુધવાર, આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે તો કે ગુરુવાર, ગઈકાલ પહેલાંના દિવસે કયો વાર હતો તો કે રવિવાર। આ બધું વિદ્યાર્થીઓ મેં તમને જ્યારે હું ભણાવતી હતી ત્યારે મેં વાર લખાવેલા છે। જો આજે જો આપણે આજની દ્રષ્ટિએ જોવા જઈએ, આજના વાર મુજબ જોવા જઈએ તો એમાં સવાલમાં જવાબ એમ આવશે કે આજે કયો વાર છે તો કે ગુરુવાર, બરાબર, પરંતુ મેં તમને આ મંગળવારે ભણાવેલું છે એટલે મેં અહીંયા લખેલું છે મંગળવાર। એની પછી એક શાળામાં બાળકોને શિક્ષક રમવું ગમે છે, તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે, જે નીચે મુજબ છે, તો કે સોમવારે વિમલનો વારો, મંગળવારે અલ્પેશ, બુધવારે કૌશલ, ગુરુવારે ગૌતમ, શુક્રવારે દિનેશ અને શનિવારે રેશમા। હવે જો વિદ્યાર્થીઓ, આપણે વાર મુજબ નામ તો જોઈ લીધું કે કયો વિદ્યાર્થી શિક્ષક બનશે અને એ પણ કયા વારે, ધારો કે હું એમ પૂછું કે મંગળવારે કયો વિદ્યાર્થી બનવાનો છે શિક્ષક, તો કે અલ્પેશ જે છે એ મંગળવારે બનશે, પછી ગૌતમ જે છે એ કયા વારે શિક્ષક બનશે, તો કે ગૌતમ ક્યાં છે, અહીંયા છે, તો કે ગૌતમ ગુરુવારે શિક્ષક બનશે। તો એવી જ રીતે આપણે અમુક ખાલી જગ્યા પૂરવાની છે, તો એમાં સૌથી પહેલી છે અ કે મંગળવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે। હવે મંગળવાર ક્યાં છે જુઓ, એની પછીનો દિવસ કયો તો કે બુધવાર, આપણને શું પૂછ્યું છે મંગળવાર પછીના દિવસે, તો મંગળવાર પછી કયો વાર આવે તો કે બુધવાર,
બુધવારના દિવસે કોણ છે? તો કે કૌશલ, કૌશલ શિક્ષક બનશે. એની પછી બ છે, શુક્રવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. શુક્રવાર પહેલાં, શુક્રવાર પહેલાંનો દિવસ એટલે કયો વાર? તો કે ગુરુવાર. તો ગુરુવારના દિવસે કોણ છે? તો કે ગૌતમ. ગૌતમ જે છે ગુરુવારના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. પછી ક, એમાં ગૌતમ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે ગૌતમ કયા વારે છે? બુધવાર. એના એ કયા વાર પછી આવે? તો કે બુધવાર પછી આવે. ગૌતમ કયા વારે છે? તો કે ગુરુવાર. આપણને શું કીધું છે? ગૌતમ ખાલી જગ્યા વાર પછીના દિવસે, એટલે કે બુધવાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર કોણ ભજવે છે? તો કે ગૌતમ. એની પછી ડ, રેશમા ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. રેશમા રવિવાર પહેલાના દિવસે, એટલે રેશમા ક્યારે છે? શનિવારે છે. તો રેશમા રવિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. એની પછી સમયપત્રક, જે મેં તમને લખાવ્યું હતું, તમે સૌએ પણ લખ્યું હશે. એના મુજબ, સમયપત્રક મુજબ આપણે સવાલ જવાબ છે તો એ જોઈએ. ચિત્ર, તો કે આગળ આપેલ સમયપત્રક મુજબ નીચેનું કોષ્ટક ભરો. તો કે ચિત્રનો તાસ ક્યારે ક્યારે આવે છે? તો કે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર. પછી સંગીતનો તાસ ક્યારે 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 આવે છે? તો કે મંગળવાર અને શનિવાર. રમતનો તાસ, તો કે સોમવાર, શુક્રવાર અને શનિવાર. અને લાઇબ્રેરી, તો કે બુધવાર. એની પછીનો પ્રશ્ન, વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ તેમના વાસ્તવિક જીવનના આધારે આપવા. તો કે કયા કયા વારે રમતનો તાસ હોય છે? તો કે સોમવાર, શુક્રવાર અને શનિવારે રમતનો તાસ હોય છે. જો રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે? તો કે દરેકને ગમશે. એની પછી રમતના તાસમાં કઈ કઈ રમત રમો છો? રમા, તો કે ધમાલ ધોકો, રૂમાલદા, બીજી તમે અન્ય જે રમત રમતા હોય એ તમારે લખવાનું છે આમાં. ચોથો પ્રશ્ન, કે કયા વારે ચિત્રનો તાસ હોય છે? તો કે મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે ચિત્રનો તાસ હોય છે. એની પછી પાંચમું, શું તમારે સંગીતનો તાસ હોય છે? જો હા, તો કયા વારે? તો કે હા અને મંગળવાર અને શનિવારે સંગીતનો તાસ હોય છે. અને છઠ્ઠો પ્રશ્ન હતો, કે અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે? તો એ તમને જે વાર ગમતો હોય એ લખવાનો છે. આટલું રાખીએ વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં. આની પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. આની પછીનું પુનરાવર્તન હું તમને આવતા વિડીયોમાં કરાવીશ. આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. હોમવર્કમાં તમારે આમાંથી જો કાંઈ અધૂરું હોય તો એ પૂરું કરવાનું છે. અને સાથે સાથે એકમ 9નું જે પહેલું પેનનું છે એ તમારે રફ બુકમાં એકવાર લખવાનું છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.